જીતી ગયો તો તમે મને લાખા કાકાને ઘરે ગોળો જેવો લઈ જશો? મારા પેકા ગિલ્લી દંડા રમશો? તું હમણાં કઈ વાતો ના કરાવીશ મને, હું હારી જઈશ. તો હું તારી પેકા કોઈ નથી રમતો. જો હારી ગઈ ને, જો તે મારા પેકે ગિલ્લી દંડો ન રમ્યો તો હું તારા પેકો પાછા કશું કામ રમું? સારું બોલ, શું રમવું છે તારે? પણ બા શેને માટે છે? એ બધી વાત પછી, પેલા મોડું ખોલ. મારી ચાંદા જેવી દીકરીના મોઢામાં માતાજીની હબુક પોળી. બેટા, આજે હું બહુ ખુશ છું. તું આવડી હતી ને, ત્યારથી મને તારા લગ્નની ચિંતા રહેતી હતી. જ્યારે પહેલા તારા લગ્નની વાત સાંભળી ને, ત્યારે બહુ બીક લાગી. પણ છોકરાનો ફોટો જોયો ને, ત્યારે જરા શાંતિ થઈ. ને હવે તો જ્યારે રૂબરૂ મળશું, ત્યારે તો એનું ખાનદાન કેવું છે, ઘર કેવું છે એ ખબર પડી જ જશે ને. બસ એકવાર તારા હાથ પીળા કરી દઉં એટલે તારા સાસરે તું વિદાય થઈ જાય. ના હીરાબા, હું તમને મૂકીને ક્યાંય નથી જવાની. એવું ક્યારેય નહીં બોલવાનું બેટા. દીકરી તો પારકી થાપણ કહેવાય, એને તો અમાનતની જેમ સાચવવાની અને સારા સંસ્કાર આપીને ઉછેરવાની. અને વખત આવે એને સારો છોકરો શોધી ને પરણાવવાની અને સાસરે વિદાય કરવાની. પણ હીરાબા, નવું ઘર, નવા લોકો અને સાવ નવું શહેર, ત્યાં હું કેવી રીતે બધું? બેટા, તારો ભગવાન તો તારી સાથે હશે જ ને. જોજે ને, હજાર હાથવાળી માં તારી સાથે જ હશે. પણ તમે નહીં હોવ ને હીરાબા, અને મને તમારા વગર બિલકુલ નહીં ફાવે. અને મારા વગર? તારા વગર મને ફાવશે? ના, મને મને કોઈના વગર નહીં ફાવે. જો બેટા, તને ત્યાં મારા અને શંભુ જેવા બીજા ઘણા લોકો મળશે, તારા નવા ભાઈબંધો પણ થશે, અને સૌથી મોટી વાત તો બેટા, તને ત્યાં માં મળશે. પણ હીરાબા, મને કેમ એવું લાગે છે કે હું તો સાવ આમ એકલી પડી ગઈશ. હંમેશા પારકાને પોતાના કરી લઈએ ને તો ક્યારેય એકલા ન પડી જઈએ. પારકાને પોતાના કરી લેવાના. અને લક્ષ્મી, અને એક વાત યાદ રાખજે, સુખમાં ક્યારેય છકી નહીં જવાનું અને દુઃખમાં ડરી નહીં જવાનું. જો આપણાથી દુઃખ સહન ન થાય અને આપણી હિંમત તૂટી જાય એવું લાગે ને, તો એક વાત યાદ રાખવાની, ઉપરવાળાને હાથ જોડીને કહી દેવાનું. એટલે પરીક્ષામાં પાસ કરવાની હિંમત પણ તારે જ આપવાની છે. બસ હિંમત આપતો રહેજે મારા વાલા, હિંમત આપતો રહેજે. ક્યાં હતી શ્રુતિ? હું તને પૂછું છું, ક્યાં હતી અત્યાર સુધી? કોલેજમાં હતી. અત્યાર સુધી? હા, એક પ્રોજેક્ટ હતો, એના પર વર્ક કરતા હતા. કેમ, તને શું લાગ્યું? હું મૂવી જોવા ગઈ હતી. બટ સોરી ટુ સે મમ્મી, મારે મૂવી જોવા જવું હોત ને તો હું ગઈ હોત, અને તમને ખબર બી ના પડી. જોયું આ કેટલું સામે બોલે છે. તું ખોટા સવાલો કરે છે એનું કઈ નહીં. અરે, એને કહ્યું કે કોલેજ ગઈ હતી તો કોલેજ ગઈ હતી. એમાં અત્યાર સુધી આટલી વાર મોડું કેમ થયું, શું કામ થયું, એ બધાનો શોર. કૈલાશ, પ્લીઝ, તમે એને બહુ મોડે ના ચડાવો. પ્રેમ, વિશ્વાસ બધું રાખીને જોઈ લીધું ને, શું આવ્યું પરિણામ? સામે બોલતી થઈ ગઈ છે. ચોક્કસ આજની પેઢી પર જેટલી શંકા કરશો ને, તો એ તમારા મનમાંથી શંકા કાઢશે નહીં, એને વધારવાનું કામ કરશે. સારું એ છે કે એના પર વિશ્વાસ રાખ અને પ્રેમથી વર્ત. જો કલ્પના, સંતાનો જેમ જેમ મોટા થાય
તેમ તેમ એમના પ્રત્યેનું આપણું વલણ પણ બદલવું જોઈએ. ઠીક છે, હું મારું વર્તન બદલીશ. હું મારું વલણ જરૂર બદલીશ અને હવે શ્રુતિને મારું બદલાયેલું વર્તન જ જોવા મળશે. લગ્નની ખોટી વાતને આ ડોકરી ખરેખર સાચી માની ગઈ છે. હા, આખા ગામમાં ઢંઢેરો પીટવાનો શરૂ કરી દીધું છે એણે. બા, વાત બગડી ન જાય. હા, ચંદ્રાની વાત બગડતી નથી, ચંદ્રા વાત બગાડે છે. કઈ પણ થઈ જાય, એક વાત યાદ રાખજે, લક્ષ્મીના લગ્ન તો પ્રતાપ સાથે જ થશે. જે કરવું એ કરો, પણ વાતને ખેંચવાની બંધ કરો. બાપુની વાત સાચી છે બા, જો પ્રતાપ મામા જોડે જ લક્ષ્મીના લગ્ન થવાના હોય ને તો જે કઈ કરવું હોય ને એ ફટાફટ કરી નાખીએ. વખત આવવા દે બા. એક વાત કહું, ખોટું ના લગાડતા. મહેલ જ્યારે કાગળનો બનેલો હોય ને એને તોડવા માટે બુલડોઝરની જરૂર નથી પડતી, બસ અમસ્તી હવા જ એના માટે કાફી છે. સાચી વાત. આખા જગતને સાચવનારી, તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આખી દુનિયામાંથી સમય કાઢીને તે મારા માટે સારું કર્યું, એને માટે હું તારી ખૂબ ખૂબ આભારી છું. હીરાબા જેવું કવચ આપીને તે મારા અડધા દુઃખો લઈ લીધા અને જ્યારે મુખ્ય નિર્ણય કરવાનો વારો આવ્યો, એટલે કે લગ્નનો, ત્યારે તે મારા માટે રાજકુમારને મોકલ્યો. અંબેમાં હું તારી ખૂબ ખૂબ આભારી છું. સતત એક વાતનો ડર લાગ્યા કરે છે. આખું એ નવું ગામ, આખી નવી દુનિયા, નવા લોકો, એમાં હું એકલી રહી શકીશ ને? બોલ ને માં, હું ત્યાં એકલી રહી શકીશ ને જ્યાં મને વાલ કરવા માટે હીરાવા પણ નહીં હોય, રસોડામાં મારી મદદ કરવા માટે છબીલ્યો પણ નહીં હોય, અને ઘરગથ્થા કે ગિલ્લી દંડા રમવા માટે શંભુડો પણ નહીં હોય. માં, મારી બસ બે જ પ્રાર્થના છે તારી પાસે. એક તો હીરાબાને શક્તિ આપજે મારા વગર જીવવાની, અને મને શક્તિ આપજે પેલા ઘરે બધાને સાચવી લેવાની, અને બીજી પ્રાર્થના એ છે કે હીરાબાને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે માં મને એક અણસાર આપજે જેથી હું દોડીને એમની પાસે જઈ શકું. મારે તારી સાથે વાત જ નથી કરવી. ડાર્લિંગ, તને પ્રોબ્લેમ શું છે? જવાબદારી તું જ તારી જાતને પૂછ, તે આજ સુધી મારા પ્રત્યેની કઈ જવાબદારી નિભાવી છે? નિભાવીશ, 100% નિભાવીશ.
અને ડાર્લિંગ વર્લ્ડની બેસ્ટ સરપ્રાઈઝ પણ તને આપીશ. અને હા, માથેરાન નહીં, આપણે મોરેશિયસ જ ફરવા જઈશું.